બગસરાના ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ છે. કુદરત જ રૂઠી હોય તેવા બગસરામાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદથી મગફળીના કપાસના પાકમાં મોટી નુકસાની આવી છે. જંગલી દીપડાના ત્રાસથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઉપરાંત બચેલા કપાસના કાપોમાં પણ ગુલાબી ઈયળો આવી જતા હવે ખેડૂતોના હાથ કંઈ જ લાગ્યું નથી. તેમજ સરકારના બજેટમાં પણ બગસરા તાલુકાને બાકાત રાખવામાં આવ્યો છે. બગસરા પંથકના ખેડૂતોની રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા છીએ. ત્યારે જે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મગફળીમાં પણ સારું નુકસાનીઓના દ્રશ્યો નજરે આવ્યા હતા, ત્યારે હાલ અત્યારે કપાસની જે ઉપજો આવી છે અને ત્યારે બગસરાના ખેડૂતોની આપણે મુલાકાત લઈ અને જાણવાના પ્રયાસો કરશું કે કપાસમાં અત્યારે જે કહેવાય છે કે લાલ ઈયળોમાં ખેડૂતોને ભારે ગુલાબી ઈયળોમાં ખેડૂતોને ભારે હાલાકીઓ ભોગવી રહ્યા છે. ત્યારે આપણી સાથે આ લેવા પટેલ સમાજના જે પ્રમુખ જોડાયા છે એમને જાણવાના પ્રયાસો કરશું. શું કહેશું? શું આપનું નામ છે અને શું કહેશો આપ? મારું નામ રમેશભાઈ સુવાગ્યા, લેવા પટેલ સમાજ બગસરાના પ્રમુખ છું. પણ અત્યારે અમારે પરિસ્થિતિ સાહેબ એવી થઈ છે કે જે પહેલી વખતે વરસાદ વાવણી બે વખત વાવણી વાવી અને કપાસ આખો ફેલ થયો, ઉગ્યો નહીં, ઉગીને બળી જાય એવી રીતનો વરસાદ આવ્યો જ નહીં. એમ ઉગી રહેતા બળી જાય એવી રીતે એક મહિનો કાઢ્યો, પછી એક ધારો ઉગી ગયા, પછી એક ધારો સતત વરસાદને લીધે ફાલનો જ પકડાણો અને ફાલ બધા ખરી ગયા, પછી જે છેલ્લે અત્યારે આ વાતાવરણમાં ફાલ પકડાણો. પણ ભેજના કારણે એટલી બધી ગુલાબી ઈયળનું વાતાવરણ થઈ ગયું છે કે સામ્રાજ્ય છે કે અમે આ કપાસને વીણવા માટે મજૂરે કોઈ મંડાતા નથી. 200 રૂપિયા 250 રૂપિયા મણને મણિકાના જે 100 રૂપિયાનો હોય એને 250 રૂપિયા સુકવી, છતાંય કોઈ 50% ભાગમાં અડધો રીત ભાઈ વીણી દો અમને એટલું જેટલું હાથમાં આવે, બાકી તો અમારે કાંઈ હાથમાં છે નહીં, છતાંય કોઈ મંડાતા નથી. આવી પરિસ્થિતિમાં ગુલાબી ઈયળનું જો અત્યારે બગસરા તાલુકાને માનો કે આજે સર્વે કરવામાં કે ક્યાંય પેકેજ બહાર પડ્યું છે એમાં બગસરાનું ક્યાંય નામ નથી, તો આની વિશે કંઈક સરકાર વિચારે કે જે કાંઈ આગળ અધિકારીઓ હોય આના વિશે વિચારે, નકર કદાચ અમારે આગોતરું આગળ જતા પછી ગમે ત્યારે આંદોલન પણ આના વિશે ખેડૂતને કરવું પડશે. હાલમાં અત્યારે ખેડૂતો હાલાકીના સામના ના દ્રશ્યો આપણી સામે નજરે પડી રહ્યા છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી.